નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર લેક્ચર નંબર 8. તો મિત્રો, પૂરક વાંચનનું તમારું ત્રીજું ચેપ્ટર એક જ લક્ષ એ આપણે આજે જોવાનું છે, પેજ નંબર 76 ઉપરનું. તો એમના લેખક છે નાનાભાઈ ભટ્ટ, બરાબર. અને આ એનો સાહિત્ય પ્રકાર છે દ્રષ્ટાંત કથા, બરાબર. એક દ્રષ્ટાંત દ્વારા તમને કહેવામાં આવેલી છે આખી વાર્તા, સરસ મજાની છે. આપણે જોઈએ તો નાનાભાઈ ભટ્ટ, એમનો જન્મ 1882 થયો હતો અને અવસાન 1961 થયું હતું. નાનાભાઈ ભટ્ટ ભાવનગરના વતની હતા. તેઓ દક્ષિણામૂર્તિ સંસ્થા ભાવનગરના સ્થાપક હતા. ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં નવા નવા પ્રયોગો કરનાર આદર્શ શિક્ષક અને એક પ્રખર શિક્ષણકાર હતા. એક આદર્શ શિક્ષક હતા, પ્રખર શિક્ષણકાર હતા અને દક્ષિણામૂર્તિ સંસ્થા ભાવનગર છે એની સંસ્થાપક હતા, એની સ્થાપેલી છે, બરાબર. એ ભાવનગરના વતની હતા. તેમના લખાણોમાં સરળ અને સચોટપણે મૂલ્યબોધ પ્રગટે છે. કાંઈક મૂલ્ય મળે આપણને, કાંઈક કહીને એમાં શું કહેવા માંગે છે, એનું મૂલ્ય શું છે, એમ કે પ્રગટે છે. મહાભારતના પાત્રો તથા રામાયણના પાત્રો તેમના કિશોર ભોગે ઉત્તમ ગ્રંથો છે, બરાબર. કિશોર ભોગ્ય નાના બાળકો માટેના જે કિશોરો છે એના માટે ઉત્તમ ભોગ્ય છે મહાભારતના અને એના રામાયણના પાત્રો. તો આજે પણ આપણે એક એવું જ મહાભારતના પાત્રમાંથી લેવામાં આવેલું જે દ્રષ્ટાંત કથા છે એ જોવાની છે. આ દ્રષ્ટાંત કથા દ્વારા લેખકની દ્રષ્ટિએ આદર્શ વિદ્યાર્થી કેવો હોય તે વ્યક્ત કરવામાં આવ્યું છે, બરાબર. અત્યારે તમે બધા વિદ્યાર્થી અવસ્થામાં છો, તો આદર્શ વિદ્યાર્થી કેવો હોય એ નાનાભાઈ તમને આ દ્રષ્ટાંત કથામાં સમજાવ્યું છે. એકાગ્રતા તથા નિષ્ઠા અને ધ્યેય પ્રાપ્તિ માટે પરમ આવશ્યક ગુણો છે તેવું પણ દ્રષ્ટાંત કથામાં દર્શાવવામાં આવ્યું છે. એકાગ્રતા અને નિષ્ઠા એ બે ગુણો ધ્યેય પ્રાપ્તિ માટે એમ કે એ આવશ્યક છે, એના માટે જરૂરી છે. ધ્યેય પ્રાપ્તિ કરવી હોય તો એકાગ્રતા અને નિષ્ઠા હોવી જોઈએ તેવું પણ દ્રષ્ટાંત કથામાં એમ કે દર્શાવવામાં આવ્યું છે. મહાભારતમાંથી અર્જુનના વિદ્યાર્થીકારના પ્રસંગને ગૂંથી અહીં મૂલ્યબોધ સરસ રીતે પ્રકટ કર્યો છે. મહાભારતમાંથી એમ કે અર્જુન જ્યારે વિદ્યાર્થીકારમાં હતા, બરાબર, એ પ્રસંગને અહીંયા ગૂંથી લેવામાં આવ્યો છે અને સરસ રીતે મૂલ્યબોધ પ્રગટ કર્યો છે. તો સરસ મજાનું આવું દ્રષ્ટાંત કથા આપણે જોવાનું છે, એક જ લક્ષ જેનું નામ છે. તો ચાલો આગળ જોઈએ. પેજ નંબર 76 ઉપર દ્રુપદના દરબારમાં અપમાન પામીને દ્રોણ ફરતા ફરતા હસ્તિનાપુરમાં આવી ચડ્યા. હવે દ્રુપદ રાજાના દરબારમાં ફરતા ફરતા અપમાન પામીને એનું ત્યાં અપમાન થયું હશે. દ્રોણાચાર્ય ગુરુ હતા એનું દ્રુપદ રાજાના દરબારમાં, એટલે એ ફરતા ફરતા ત્યાંથી હસ્તિનાપુરમાં આવ્યા. હસ્તિનાપુરના એક કૂવા પાસે રાજકુમારો રમતા હતા. હસ્તિનાપુરમાં જે કૂવો હતો ત્યાં બધા રાજકુમારો રમતા હતા. એ દ્રોણે અસ્ત્ર વિદ્યાના પ્રભાવથી કૂવામાં પડેલો દડો બહાર કાઢી આપ્યો. દ્રોણાચાર્ય ગુરુજી હતા એને પોતાને અસ્ત્ર વિદ્યા અસ્ત્રશસ્ત્ર જાણતા હતા. એના પ્રભાવથી કૂવામાં જે દડો પડ્યો તો એ બહાર કાઢી આપ્યો. કુમારે આ વાત ભીષ્મ પિતાને તથા મહારાજ ધૃષ્ટરાષ્ટ્રને જણાવ્યા. બધા કુમારોએ ભીષ્મ પિતા અને ધૃષ્ટરાષ્ટ્રનો જે રાજા હતો એને જણાવી, એટલે તે બંનેએ વિચાર કરીને દ્રોણને રાજકુમારોના ગુરુ તરીકે સ્થાપ્યા. હવે એ બંને આ બધા રાજકુમારોના ગુરુ તરીકે દ્રોણાચાર્યને સ્થાપી દીધા. આ જમાનામાં ગુરુની સેવા એ વિદ્યાર્થી જીવનનું એક આવશ્યક અંગ મનાતું. આપણે જોઈએ છીએ, બરાબર, કે અત્યારે આશ્રમ શાળા હતી એમ કે વિદ્યાર્થીઓ ગુરુકુળમાં રહેવાનું, ઘરે નહીં આવવાનું, અને ગુરુજીની સેવા કરવી એમ કે આવશ્યક અંગ મનાતું, બરાબર, વિદ્યાર્થી જીવનનું. વિદ્યાર્થીઓ ગુરુકુળમાં રહે તે દરમિયાન આખા એ ગુરુકુળના નાના મોટા તમામ કામો પોતે જ ઉપાડી લેતા. વિદ્યાર્થીઓ બધા છે એ ગુરુકુળમાં રહેતા તો ગુરુકુળના નાના મોટા બધા કામો છે એ પોતે ઉપાડી લેતા અને એ રીતે જીવનમાં સ્વાશ્રયની અણમૂલી તાલીમ પાવતા. સ્વાશ્રય, પોતે પોતાની સાથે બધા કામો કરતા અને આવી અણમૂલી જેનું કોઈ મૂલ્ય ન ચૂકવી શકાય, બરાબર, એવી એમ કે તાલીમ પામતા. આશ્રમમાં નવો દાખલ થનાર વિદ્યાર્થી આશ્રમની ગાયોને ચારવા માટે જંગલમાં લઈ જતો. હવે આશ્રમમાં નવો જે વિદ્યાર્થી દાખલ થયો હોય એ આશ્રમમાં ગાયો ભેંસો બધા જાનવર હોય તો એ ગાયોને એમ કે ચરાવવા માટે જંગલમાં લઈ જતો. આશ્રમના વૃક્ષોને પાણી પાતો, ગુરુના હવી માટે સમિધ લાવતો, બરાબર, વૃક્ષો ઉછેરા હોય એને પાણી પાતો, પછી ગુરુના હવી માટે, હવી એટલે યજ્ઞ કરવાનું એક દ્રવ્ય, બરાબર, અને સમિધ એટલે યજ્ઞના હોમવાના લાકડા એ લઈ આવતો અને જીવનના આવા તેવા કાર્યોમાં પલોટાયા પછી જ રીતસરની વિદ્યા ભણવી શરૂ કરતા. પહેલાં એમ કે જીવનના બધા આવા કાર્યો છે એમાં પલોટાય પછી જ એમ કે રીતસરની એની વિદ્યા ભણાવી શરૂ કરતો.
આમ પાંડવોને તેમજ કૌરવ અને ગુરુ દ્રોણની સેવાની તાલીમ મળી. હવે આ બેયને એમ કે ગુરુ દ્રોણની સેવા કરવાની એમ કે તાલીમ મળી પાંડવો અને કૌરવોને. કુમારોની પરીક્ષાનો વખત નજીક આવતો હતો. હવે આપણે છેલ્લે તમારી પરીક્ષા આવે છે ને, તમે આખું વર્ષ ભણી લેશો એમ, આ લોકોની કુમારોની પણ પરીક્ષાનો સમય નજીક આવ્યો. કુમારોએ દ્રોણાચાર્ય પાસેથી કેવી કેવી વિદ્યાઓ મેળવી છે તે હસ્તિનાપુરની સમગ્ર પ્રજા જુએ એવો ભીષ્મનો મનોરથ હતો. ભીષ્મ પિતામહનો એવો મનોરથ હતો, એટલે એવી ઈચ્છા હતી કે આખું હસ્તિનાપુર એની પ્રજા છે એ જોવે કે આ કૌરવ અને પાંડવે ગુરુ દ્રોણાચાર્ય પાસેથી કેવી કેવી વિદ્યાઓ મેળવી છે. અને એટલા માટે એક આલિશાન મંડપ ઊભો કરી જનતાની સમક્ષ કુમારોની પરીક્ષા કરવાનો વિચાર ચાલી રહ્યો હતો. હવે એમાં માટે શું તૈયારી કરી હતી, તો કે એક એ પરીક્ષા છે એ જાહેરમાં લેવું સમગ્ર પ્રજાની સામે, એવું એમ કે નક્કી થયું. આલિશાન મંડપ બંધાયો અને જનતાની સામે, બરાબર, પ્રજાની સામે એમ કે આ પરીક્ષા લેવાનો વિચાર ચાલી રહ્યો હતો. દરમિયાન દ્રોણાચાર્ય પોતાના સંતોષ અર્થે શિષ્યોની તપાસ કરવાનો નિશ્ચય કર્યો. હા, દ્રોણાચાર્યને એમ થયું કે મેં જે શીખવાડ્યું છે એને સંતોષ માટે, બરાબર, દ્રોણાચાર્યએ પોતાના સંતોષ માટે આ શિષ્યોની તપાસ કરવાનો નિશ્ચય કર્યો કે હું પણ પરીક્ષા તો લઈ જાઉં. પહેલાં એક વખત બધા અસ્ત્રશાળામાં વખતસર હાજર થયા. હવે અસ્ત્રશાળા જ્યાં સાધનો રાખવામાં આવતા હોય ને, શસ્ત્ર સાધન, એ અસ્ત્રશાળામાં બધા હાજર થયા એટલે આચાર્યએ અચાનક જાહેર કર્યું કે આજે હું તમારી પરીક્ષા કરવાનો છું. અને એમ કે જાહેર કરી દીધું કે આજે હું તમારી પરીક્ષા કરીશ. આગળ જોઈએ પેજ નંબર 77 ઉપર. રાજકુમારો તૈયાર થયા અને પોતાના સાધનોને લઈને બહાર મેદાનમાં આવ્યા, બરાબર. એટલે અસ્ત્રશાળામાં બધા વિદ્યાર્થીઓને કીધું, બધા શિષ્યોને કીધું કુમારોને, દ્રોણાચાર્ય કે હું પહેલાં તમારી પરીક્ષા લેવાનો છું, આજે હું તમારી પરીક્ષા કરીશ. એટલે બધા પોતાના સાધનો લઈ અને બહાર મેદાનમાં આવી ગયા, તૈયાર થઈ ગયા. મેદાનમાં દૂર એક ઝાડ પર ધોરા રંગનું એક બનાવટી પક્ષી ગોઠવ્યું હતું. હવે આ દ્રોણાચાર્ય ગુરુ હતા અને મેદાનમાં દૂર એક ઝાડ આગળ ધોળા રંગનું એક બનાવટી પક્ષી, ખોટું બનાવટી પક્ષી જેવું લાગતું એવું બનાવ્યું અને લાલ રંગના બે રત્નોની તેની આંખ બનાવી હતી. હવે એને બે લાલ રંગના એમાં રત્નો ચોંટાડી દીધા, આપણે કહીએ ને સ્ટોન ચોંટાડી દીધા, બરાબર, અને એની બે આંખ બનાવી દીધી. પક્ષી ખોટું હતું, બનાવટી. આચાર્ય કુમારોને જણાવ્યું. હવે અત્યાર સુધી જે જે કુમારોને તાલીમ આપી હતી કૌરવો પાંડવો, એ બધાને કીધું કે પહેલાં દૂરના ઝાડ પર મેં જે પક્ષી ગોઠવ્યું છે તેની આંખોને તમારે વીંધવાની છે, બરાબર. બાણ વિદ્યા શીખવી હતી તો એમ કે એ દૂરના જે ઝાડ ઉપર મેં પક્ષી ગોઠવ્યું છે તમારે એની આંખોને એમ કે વીંધવાની છે. કુમારો તૈયાર થયા, તેમની આંખો તૈયાર થઈ, તેમના ધનુષ્ય તૈયાર થયા અને તેમના તીરો તૈયાર થયા. હવે આ બધા કુમારો છે એ સજ્જ થઈ ગયા, એમની આંખો તૈયાર થઈ ગઈ, એના ધનુષ્ય તૈયાર થઈ ગયા અને એના તીરો પણ એમ કે તૈયાર થઈ ગયા. આચાર્ય બોલ્યા, કુમાર યુધિષ્ઠિર, પહેલો તમારો વારો. હવે પહેલાં સૌથી પહેલાં કોનો વારો આવ્યો, યુધિષ્ઠિરનો. આચાર્યએ કીધું કે તમારો પહેલો વારો, જો આ હું ઊભો છું, સામે ભૂરું આકાશ પડ્યું છે, પેલું રહ્યું ઝાડ અને તેના પર પક્ષી છે, તમે આ સર્વને જુઓ છો? પૂછે છે કે આ ઝાડ, આકાશ, હું ઊભો છું, પક્ષી છે, આ બધાને તમે જુઓ છો? યુધિષ્ઠિર ઊભા થયા, ધનુષ્ય બાણ હાથમાં લીધા અને પક્ષીની નજર કરતાં બોલ્યા, ગુરુ મહારાજ, હું તમને જોઉં છું, ભૂરા આકાશને જોઉં છું, દૂરના ઝાડને દેખું છું અને ભાસ પક્ષીને દેખું છું. ઈ કે હું ઈ કે તમને જોઉં છું અને ભૂરા આકાશને જોઉં છું, પક્ષીને દેખું છું અને ઝાડને દેખું છું. યુધિષ્ઠિરના આ જવાબથી દ્રોણ ખિન્ન થયા અને બોલ્યા, મનમાં ને મનમાં એમ કે ખારા થયા અને બોલ્યા, શું કીધું કે તમે બેસી જાઓ. પછી વારો આવ્યો દુર્યોધન, હવે એને બેસાડી દીધું યુધિષ્ઠિરને. બરાબર, સાચું શું જોવાનું હતું, પક્ષીની આંખ વીંધવાની હતી, એ દેખાવી જોઈ. આ બધા એને તો આ બધું દેખાતું હતું, દ્રોણાચાર્ય અને આકાશ ને ઝાડ ને પક્ષી ને એ બધું, એટલે બેહાડી દીધા અને ગુસ્સે થઈ ગયા, એમ ખીન થઈ ગયા, પણ કાંઈ બોલ્યા નહીં. તમે બેસી જાઓ. પછી વારો આવ્યો દુર્યોધનનો, હવે બીજો વારો દુર્યોધનનો આવ્યો. દુર્યોધન કુમાર, જુઓ, આ હું ઊભો છું, સામે ભૂરું આકાશ પડ્યું છે, પેલું રહ્યું ઝાડ અને તેના પર પક્ષી છે, તમે આ સર્વને જુઓ છો? એને પણ એ જ પ્રશ્ન પૂછ્યો. દુર્યોધને હાથમાં ધનુષ્ય બાણ લેતા જવાબ વાળ્યો, ગુરુદેવ, હું આ બધા ભાઈઓને દેખું છું, તમને દેખું છું, ભૂરા આકાશને દેખું છું, ઝાડને દેખું છું અને તેના પર રહેલા પક્ષીના શરીરને દેખું છું. હવે દુર્યોધને એ જ કીધું કે આ બધા મારા ભાઈઓ ઊભા છે, એને દેખું છું, તમને દેખું છું, ભૂરા આકાશને, ઝાડને, પક્ષીને, પક્ષીના શરીરને દેખું છું એમ. હા, દ્રોણે હાથ પછાડ્યાવતા કર્યું, બેસી જાઓ. પછી ભીમસેન ઊભો થયો. હવે ત્રીજો વારો આવ્યો ભીમસેનનો અને આચાર્યના પ્રશ્નના જવાબમાં બોલ્યો, બરાબર, ગુરુજી, હું તમને સૌને દેખું છું. હવે એને એ જ પ્રશ્ન પૂછ્યો કે તને શું દેખાય છે એમ.
ગુરુ એને હું કીધું કે ગુરુજી હું તમને સૌને દેખું છું, આકાશમાં મોટા મોટા વાદળા તળે છે તેમને દેખું છું, ઝાડના કતરોમાં પેલો બિલાડો ફરે છે તેને દેખું છું, અને ઝાડ પર તમે ધોળું ધોળું કંઈક ગોઠવ્યું છે તેને દેખું છું. બરાબર, હવે ત્રણે ત્રણને પૂછ્યું, પણ જે એને મેઇન લક્ષ્ય શું છે, તમારું પાઠનું નામ જુઓ, શીર્ષક જુઓ, એક જ લક્ષ્ય શું છે કે શેને વિંધવાનું હતું, કે પક્ષીની આંખને વિંધવાની હતી. આ બધું ન દેખાવું જોઈએ, ખરેખર આપણું જે લક્ષ્ય હોય એ જ આપણને દેખાવું જોઈએ. આ ત્રણેયને, બરાબર, યુધિષ્ઠિરને, દુર્યોધનને અને ભીમસેનને, ત્રણેયને આ બાકી બધું દેખાય છે, પણ જે મેઇન વસ્તુ બાણ દ્વારા પક્ષીની આંખ વિંધવાની છે એ જ દેખાતી નથી. આ ભીમસેન એ કહે છે કે હું તમને દેખું છું, આકાશમાં મોટા મોટા વાદળા તરે છે એને દેખું છું, ઝાડના કોતરોમાં પેલો બિલાડો ફરે છે એને દેખું છું, અને ઝાડ પર તમે થોડું થોડું કંઈક ગોઠવ્યું છે તેને એમ કે દેખું છું, પણ એમ કે એને જે મેઇન વસ્તુ જોવાની હતી એ દેખાતી નથી. આગળ જોઈએ પેજ નંબર 78 પર. દ્રોણ નિરુતર થયા અને ભીમને બેસાડી દયો. હવે દ્રોણાચાર્ય ગુરુજી હતા એ નિરુતર, એને કંઈ જવાબ આપી શકે એમ જ નહોતા, એને ભીમને બેસાડી દીધો. ગુરુ ઘણા કુમારો કને ફરી વર્યા, પણ કોઈના ઉત્તરથી તેમને સંતોષ ન થયો. હવે આવા બીજા બધા ઘણા બધા કુમારો હતા એ બધા કને એટલે પાસે ફરી વર્યા, પણ કોઈના ઉત્તરથી એને સંતોષ થયો નહીં. એટલે છેવટે અર્જુન તરફ વળ્યા. હવે એને એક જ આશા હતી અર્જુન ની, બરાબર, એટલે અર્જુન તરફ વળ્યા, એની પાસે આવ્યા. બેટા અર્જુન, હવે તારો વારો છે, તારા પર મારી સર્વ આશા છે, કે મારી બધી આશા આવે એમ કે તારા ઉપર છે. આ સૌને મારે પરાણે વિદ્યા શીખવવી પડે છે, ત્યારે તું તો વિદ્યાનો ભૂખ્યો થઈને રોજ મને શોધતો આવે છે, કે આ બધાને તો મારે એમ કે પરાણે વિદ્યા શીખવવી પડે, પણ તું એ કે વિદ્યાનો ભૂખ્યો છો એમ, તને એમ કે કંઈક નવું જાણવા જોવાની ભૂખ છે, મન ઈચ્છા છે, તું રોજ મને શોધતો આવે છે. ઊઠ, તૈયાર થા, કે તું ઉઠ અને હવે તૈયાર થા. જો આ હું ઊભો છું, સામે ભૂરું આકાશ પડ્યું છે, દૂર પેલું ઝાડ છે અને તેના પર પક્ષી છે, તું આ સર્વને જુએ છે? એને પાછું પૂછે છે કે જો આ હું ઊભો છું, આ સામે ઓલું ઝાડ છે, ભૂરું આકાશ પડ્યું છે, પક્ષી છે, તું સર્વને જુએ છે? દ્રોણ હજી તો વાક્ય પૂરું કરે છે ત્યાં અર્જુન બોલ્યો. બરાબર, હવે આ બધું પૂછે છે, એ પોતાનું વાક્ય પૂરું કરે ત્યાં જ અર્જુન બોલ્યો. ગુરુદેવ, હું તમને દેખતો નથી, આકાશને દેખતો નથી, ઝાડને દેખતો નથી, માત્ર એક પક્ષીને દેખું છું, બાણ છોડવાની આજ્ઞા આપો. શું કહે છે કે હું તમને નથી દેખતો, આકાશને નથી દેખતો, ઝાડને નથી દેખતો, માત્ર એક પક્ષીને દેખું છું, જે મારું લક્ષ્ય છે એ, મને બાણ છોડવાની આપ આજ્ઞા કરો તો હું બાણ છોડું. બેટા અર્જુન, દ્રોણ બોલ્યા, અમને કોઈને દેખતો નથી, એકલા પક્ષીને જ દેખે છે. ફરી પાછું એને પૂછ્યું, બેટા અર્જુન, તું એમ કે અમને કોઈને નથી દેખતો, તું ખાલી પક્ષીને જ દેખે છે? મહારાજ, હવે તો આખા પક્ષીને દેખતો નથી, કેમ કે પહેલાં તો એ કે મને પક્ષી દેખાતું હતું, પણ હવે તો આખું પક્ષી મને દેખાતું, માત્ર તેનું માથું જ દેખું છું, કે હું ખાલી માત્ર એનું માથું જ દેખું છું. તરત જ અર્જુને જવાબ વાળ્યું, અને દ્રોણ કંઈ બોલવા જાય ત્યાં ફરી બોલી ઉઠ્યો. બરાબર, કે હવે તો એમ કે હું તમને કોઈને તો નહોતો જ દેખતો, ખાલી પક્ષી દેતો, હવે તો મને આખું પક્ષી નથી દેખાતું, હવે તો એનું માથું દેખાય છે. તરત જ અર્જુને જવાબ વાળ્યું, અને દ્રોણ કંઈ બોલવા જાય ત્યાં ફરી બોલ્યો, મહારાજ, હવે તો આ પક્ષીનું માથું એ નથી દેખાતું, માત્ર બે રાતા તારા ઝગમગે છે તેને જ દેખું છું. હવે એ જ કરવાનું હતું ને, લક્ષ્ય એ જ હતું, એને જ વિંધવાની હતી એની આંખને, પક્ષીની આંખને. તો કે હવે તો પક્ષીનું માથું મને દેખાતું નથી, માત્ર બે તારા એ કે ઝગમગે છે તેને જ હું દેખું છું. બેટા, એને જ વિંધ. હવે દ્રોણાચાર્ય પણ ખુશ થયા, એને પણ એવો જ વિદ્યાર્થી જોતો હતો ને, કે એને સંતોષ થાય પોતાની વિદ્યા શીખવાડવા ઉપર, કે બેટા એને જ વિંધ, એમ એને જ એમ કે વિંધવાનું છે. દ્રોણના શબ્દો હોઠ બહાર પડ્યા ન પડ્યા, હજી તો દ્રોણના શબ્દો એમ કે બહાર આવ્યા ન આવ્યા, ત્યાં તો અર્જુનનું બાણ સનનન કરતું છૂટ્યું અને પક્ષીની આંખમાં ચોટ્યું. ત્યાં એમ કે એનું એક જે લક્ષ્ય હતું, બરાબર, એને જ સાચા શબ્દોને પકડ્યા હતા. ગુરુજીએ શું કીધું હતું કે પક્ષીની આંખને વિંધવાની છે, અને જ્યારે આ બધાને તો ઝાડ ને ગુરુજી ને ઓલા બીજા બધા એના ભાઈઓ ને દૂર ઝાડ છે એને એમાં બિલાડો ફરતો તો એ નહીં બધું દેખાતું હતું આકાશને, સાચે એ જોવાનું નહોતું, એની આંખ જ વિંધવાની હતી. દ્રોણના શબ્દો બોટ બહાર પડ્યા ન બહાડ્યા, ત્યાં તો અર્જુનનું બાણ સનન કરતું છૂટ્યું અને પક્ષીની આંખમાં જોઈતું. એનું એમ કે જે લક્ષ્ય હતું, જ્યાં વિંધવાનું હતું એ વિંધી નાખ્યું એને. સાબાસ બેટા, સાબાસ, તું મારો ખરો શિષ્ય છે. બરાબર, એને સાબાસી આપે છે અને કહે છે કે તું જ મારો સાચો શિષ્ય છે, વિદ્યાર્થી છે, તારા પર હું પ્રસન્ન થયો છું. બેટા, આ અસ્ત્ર વિદ્યામાં મારો કોઈ શિષ્ય તારાથી ચડિયાતો ન થાય એવું મારું માનવું છે, કેમ કે હું તારા ઉપર
પ્રસન્ન થયો છું, તું જ મારો સાચો વિદ્યાર્થી છે. આ અસ્ત્ર વિદ્યામાં તારા સિવાય મારો કોઈ શિષ્ય તારા સિવાય ચડિયા તો નહીં થાય એવું એમ કે મારું માનવું. આટલા મારા શિષ્યો છે બરાબર, એમાંથી તું જ ચડિયાતો છો, મેઇન છો, બધામાં આગળ પડતો છો એમ. દ્રોણાચાર્ય અર્જુનને બાથમાં લીધો અને તેનું માથું સૂંઘ્યું. હવે દ્રોણાચાર્યએ અર્જુનને એમ કે બાથમાં લીધો અને તેનું માથું સૂંઘ્યું, એમને પ્રેમથી એને વ્હાલ કર્યું, આલિંગન આપ્યું. ચારે ભાઈઓ અર્જુન તરફ વિટરાઈ વળ્યા. હવે ચારે એના ભાઈઓ હતા એ અર્જુન તરફ વિટરાઈ, પાંડવો હતા એ, અને કૌરવો બધા એક ખૂણામાં એકઠા થઈને ગુપસુપ કરવા લાગ્યા. અને કૌરવો બધા એમ કે પોતે પોતાની ભૂલ સમજાઈ ગઈ કે સાચી વિદ્યા કોને કહેવાય, એક જ લક્ષ્ય હોવું જોઈએ તો એમ કે તમે પ્રગતિના શિખરને સર કરી શકો, એ તમને અહીંયા આજે આ દ્રષ્ટાંત કથામાં એમ કે શીખવાડ્યું. અને આ કેમાંથી લેવામાં આવ્યું છે, મહાભારતના પાત્રોમાંથી. તો આજે તમારે હોમવર્કમાં શબ્દ સમજૂતી લખવાની છે અને પાઠને વ્યવસ્થિત પાછો વ્યવસ્થિત વાંચી અને એમાં જે એક એક વાક્યના મોટા પ્રશ્નો બધું નીકળતું હોય એ લખવાનું છે. આવતા લેક્ચરમાં ફરી મળીશું. અસ્તુ, જય હિન્દ.